નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ વરસાદને લઈને સૌથી મોટો સમાચાર તો હાલ મિત્રો આપ જોઈ શકો છો, રાજ્યની અંદર ફરી વખત નવી સિસ્ટમ સક્રિય થતાની સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 3-4 દિવસ સુધી આ વિસ્તારોની અંદર પડશે ધોધમાર વરસાદ. તો હાલ મિત્રો રાજ્યમાં વરસાદને લઈને જ્યારે ફરી વખત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એવામાં મિત્રો આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે એનું એકમાત્ર કારણ કહી શકાય લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી, વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે ભારે પવન સાથે પણ વરસાદ જોવા મળી શકે છે. આ સાથે સાથે આજના વિસ્તારોની આપણે વરસાદની વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને કચ્છની અંદર અમુક અંશે મિત્રો વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી વરસાદ યથાવત પણ રહી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.